नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। गुजरात ना पूर्व मुख्यमंत्री विजय रूपाणी भले हवे मुख्यमंत्री ना पदे नथी, परंतु ते हाल मा पण एटला ज चर्चा मा छे जेटला ते समय हता। भले ते पछी तेमना निवेदन ना कारणे होय के पछी तेमना पर लागेला कोई आरोप ने कारणे होय, अने हाल मा तो एवी वात मीडिया अहेवालो मा सामे आवी छे के तेमना राज मा भाजप नेता हवे रूपिया 500 करोड़ नो कथित भ्रष्टाचार कर्या होवानो आरोप लाग्यो छे। अने आ मुद्दे विजय रूपाणीए स्पष्टता करता मीडियाने जणाव्यु हतुं के भ्रष्टाचार ना आरोप लगावीने मने बदनाम करवानुं आ राजकीय कावतरू छे। कोंग्रेसनुं जहाज डूबी रह्युं छे, तेथी कोंग्रेसना नेताओ भाजप भणी ડોટ મૂકી રહ્યા છે અને મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કોંગ્રેસની ચાલ છે। મારી લોકપ્રિયતા અને જનતા સાથેના સંબંધોને કારણે કોંગ્રેસ અકળાઈ છે। તો ચાલો તમને જણાવી દઈએ કે આ મામલે વધુમાં વિજય રૂપાણીએ શું ખુલાસો કર્યો છે। તો મીડિયા રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરતમાં રિઝર્વ પ્લોટ મામલે આક્ષેપો કરેલા, પરંતુ તેમની વાતને કોઈએ ધ્યાન ન આપતા સાપ સૌનો ધન્યવાદ આપું છું। મીડિયાને પણ તેમની વાતને પ્રાધાન્ય ન આપ્યું એ સત્યને વેગળી હતી। મેં આજથી પ્રેસ કોન્ફરન્સ જનતામાં અને મીડિયામાં સાચી હકીકત કેવી જોઈએ તે દ્રષ્ટિએથી રાખી છે। કોંગ્રેસ દિલ્હીથી મળીને અહીંયા સુધી નિરાશ બની ગઈ છે અને કોંગ્રેસ બેબાકડી બની ગઈ છે, હતાશ બની ગઈ છે। કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તામાં નથી, માટે ખોટા આક્ષેપો કરે છે। સુરતની જમીનો અમે બચાવી છે, મારા સંપર્કો અને મારી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસ ઢંગધડા વગરના આક્ષેપ કરે છે। કોંગ્રેસ 27,000 કરોડની જમીન જમીનદારો અને બિલ્ડરોને આપી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના 1977માં થઈ હતી અને 1982માં ટીપી પ્લાન પાસે થયો હતો। આ સાથે જ વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે અમારી સરકારે સુડામાં કિંમતી જમીન બચાવી છે, જેમાં કોંગ્રેસ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકે નહીં। મારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાથી અકળાઈને કોંગ્રેસ આમ કરી રહી છે। આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં રૂપાણીએ 27,000 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ સામે પોતે 27,000 કરોડની જમીન સુડાની બચાવી હોવાનો દાવો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો। તેમણે જણાવ્યું કે ભાજપ અને મારી ઇમેજ બદનામ કરવાની કામગીરી કોંગ્રેસ કરી રહી છે। આ ઉપરાંત વધુમાં રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રજાએ કોંગ્રેસને જાકારી આપ્યો છે, જેના કારણે ભાજપની મારી ઇમેજને ઇફેક્ટ કરવાના માટે આવા પ્રયાસ કરાઈ રહ્યા છે। કોંગ્રેસના આક્ષેપ બાબતે મેં પણ વકીલો સાથે ચર્ચા કરી છે। સુરતમાં જે તે સમયે મારું સન્માન થયું હતું, અમારી સરકારમાં ઝડપી નિર્ણય લેવાયા છે અને 50% જમીન બચાવવાના કારણે બંને પક્ષ વિન વિન સિચ્યુએશન થઈ ગઈ છે અને મારું કોઈ અંગત હિત નથી હોવાને કારણે હું ઝડપી નિર્ણય કરી શક્યો છું, ને એટલું જ નહીં, તેમાં મારી જમીન પણ ન હતી કે મારા ભાગીદારની પણ જમીન ન હતી। આ સાથે જ કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ મારી લોકપ્રિયતાથી ગભરાયેલી છે, રાજીનામું આપ્યા પછી પણ મારી લોકપ્રિયતામાં વધારો થયો છે, ઘટાડો નહીં, અને એટલે જ કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપો કરી રહી છે અને કોંગ્રેસમાં પૂર્વ યોજિત અને ફ્રેમવર્ક સાથે કામ ચાલે છે। કોંગ્રેસ સિવાય કોઈ આવું હોય હું માનતો નથી અને ભાજપમાં કોઈ પણ આવું કામ કરે તે પણ હું માનવા તૈયાર નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।